नमस्ते बाळ मित्रों, जय श्री कृष्ण। केम छो बधा? मजा बने? तो बाळ मित्रों, आज आपणे धोरण 2 विषय अंग्रेजी भणीशुं। हवे अंग्रेजीनी अंदर लेसन नंबर 10, जेनुं नाम छे कलर्स, एटले के आपणे 10मो पाठ रंगो विशे जोईशुं। तो बाळ मित्रों, आ 10मा पाठनी अंदर रंगोना स्पेलिंग अने रंगोने ओळखवाना छे। तो सौथी पहेला आपणे रंगोना स्पेलिंगो जोईशुं। सौथी पहेलो रंग छे लाल। पण ए पहेला आपणे कलर्स, कलर्स एटले COLORS, कलर्स एटले रंगो, जे तमारे एक स्पेलिंग 5 વખત લખવાનો છે, જેથી કરીને તમને રંગોના સ્પેલિંગો, ઉચ્ચાર અને અર્થ લખતા આવડી જાય। રેડ, RED, રેડ એટલે લાલ, RED, રેડ એટલે લાલ। BLUE, બ્લુ એટલે ભૂરો, આસમાની। BLUE, બ્લુ એટલે ભૂરો। PINK, પિંક એટલે ગુલાબી। PINK, પિંક એટલે ગુલાબી। GREEN, ગ્રીન એટલે લીલો। GREEN, ગ્રીન એટલે લીલો। YELL, બે L છે એને આપણે ડબલ L બોલીશું। YELLOW, યલો એટલે પીળો। YELLOW, યલો એટલે પીળો। ORANGE, ઓરેન્જ એટલે નારંગી। ORANGE, ઓરેન્જ એટલે નારંગી। BROWN, બ્રાઉન એટલે કથ્થઈ। BROWN, બ્રાઉન એટલે કથ્થઈ। PURPLE, પર્પલ એટલે જાંબુડી। PURPLE, પર્પલ એટલે જાંબુડી। WHITE, વ્હાઇટ એટલે સફેદ। WHITE, વ્હાઇટ એટલે સફેદ। BLACK, બ્લેક એટલે કાળો। BLACK, બ્લેક એટલે કાળો। તો આ આપણે જોયા રંગોના સ્પેલિંગો, અને રંગોને પણ તમે તમારી સ્વાધ્યાય પોથીમાંથી જોઈ અને સરસ રીતે ઓળખો જ છો। તો બાળમિત્રો, આ રીતે આપેલા કલરોને, રંગોના નામોને આપણે અંગ્રેજીમાં જોઈ ગયા। હવે આપણે જોઈશું પેજ નંબર 41 પરનું લેસન નંબર 10નું ફન ટાઈમ। તો જુઓ, તેમાં વિવિધ વસ્તુઓ આપેલી છે, એ વસ્તુ કયા રંગની હોય છે એનો કલર આપણને આપેલો છે। તો તમારે આપેલા ચિત્રની અંદર એવો કલર પૂરવાનો છે અને એ સ્પેલિંગને ઓળખવાનો છે। તો સૌથી પહેલું છે મોસંબી। મોસંબી એટલે કે નારંગી। નારંગીનો રંગ કેવો હોય છે? ઓરેન્જ। તો ORANGE, અહીંયા નારંગીની અંદર તમારે ઓરેન્જ કલર પૂરવાનો છે। સામે ચિત્ર આપેલું છે સફરજન। તો સફરજન કેવા રંગનું હોય છે? લાલ કલરનું। હવે લાલ રંગનું સફરજન, તો લાલ રંગને આપણે અંગ્રેજીમાં શું કહીશું? રેડ, RED, રેડ। સફરજન કેવા રંગનું હોય છે? લાલ। મોસંબી કેવા રંગની હોય છે? નારંગી। ઓરેન્જ એટલે નારંગી। ત્યારબાદ સૂર્યમુખીનું ફૂલ આપેલું છે, તો સૂર્યમુખીનું ફૂલ કેવા રંગનું હોય છે? પીળા રંગનું। તો તમારે ફૂલની અંદર પીળો રંગ પૂરવાનો છે, અને પીળો રંગ જેને આપણે શું કહીશું? યલો, YELLOW, યલો એટલે પીળો। એટલે કે ફૂલની અંદર તમારે પીળો રંગ પૂરવાનો છે, અને નીચે એનો સ્પેલિંગ લખવાનો છે। ત્યારબાદ ચોથું ચિત્ર આપેલું છે પાનનું, તો પાન કેવા કલરનું હોય છે? ઝાડના પાન હંમેશા લીલા હોય છે,
એટલે કે તમારે પાનની અંદર લીલો રંગ પૂરવાનો છે, તો GREEN ગ્રીન. લીલા રંગને આપણે કેવો કહીશું રંગ? ગ્રીન. GREEN ગ્રીન એટલે લીલો. ત્યારબાદ ચિત્ર આપેલું છે રીંગણનું. હવે રીંગણ કેવા રંગનું હોય છે? પર્પલ અથવા તો જાંબુડી. તો જાંબુડી આ રંગનું રીંગણ હોય છે, તો એ રીંગણનો સ્પેલિંગ કેવા રંગનો છે? તો કે પર્પલ કલર, PURPLE. રીંગણનો કલર કેવો હોય છે? પર્પલ, PURPLE. તો રીંગણની અંદર તમારે જાંબુડી રંગ પૂરવાનો છે અને ડીટીયાનો રંગ લીલો પૂરવાનો છે. ત્યારબાદ માટલાનું ચિત્ર આપેલું છે, તો માટલું કેવા કલરનું હોય છે? બ્રાઉન કલરનું હોય છે. બ્રાઉન એટલે કે કથ્થઈ. કેવા રંગનું હોય છે? કથ્થઈ રંગનું હોય છે. તો કથ્થઈ રંગને શું કહીએ છીએ આપણે? બ્રાઉન, BROWN. માટલાનો રંગ કેવો હોય છે? બ્રાઉન, BROWN. બ્રાઉન એટલે કથ્થઈ. ત્યારબાદ બ્લુ. હવે દડો વાદળી રંગનો કરવાનો છે. દડાનો રંગ તો બધા હોય છે, પણ અહીં આપણને નીચે બ્લુ, BLUE બ્લુ સ્પેલિંગ આપેલો છે, એટલે દડાનો રંગ કેવો કરવાનો છે? ભૂરો, આસમાની. BLUE બ્લુ એટલે ભૂરો. ત્યારબાદ કમળનું ચિત્ર, પેજ નંબર 42 ઉપર કમળનું ચિત્ર આપેલું છે. કમળ કેવા રંગનું હોય છે? ગુલાબી રંગનું હોય છે, એટલે કે પિંક, PINK. પિંક એટલે ગુલાબી, PINK. પિંક એટલે ગુલાબી રંગનું કમળ હોય છે. અને બાજુમાં આપણને એક રાષ્ટ્રધ્વજનું ચિત્ર આપેલું છે, તો રાષ્ટ્રધ્વજની અંદર આપણા તિરંગાની અંદર ત્રણ રંગો રહેલા છે. સૌથી ઉપરનો રંગ ઓરેન્જ એટલે કે કેસરી અથવા તો નારંગી, ORANGE ઓરેન્જ એટલે નારંગી અથવા તો કેસરી. ત્યારબાદ વચ્ચેનો પટ્ટો કેવો હોય છે? વ્હાઈટ, WHITE વ્હાઈટ એટલે કે સફેદ. વચ્ચેનો પટ્ટો આપણા તિરંગાનો કેવો છે? વ્હાઈટ એટલે કે સફેદ, WHITE વ્હાઈટ એટલે સફેદ રંગનો છે. અને નીચેનો સૌથી રાષ્ટ્રધ્વજની સૌથી નીચેનો પટ્ટો ગ્રીન એટલે કે લીલો, GREEN ગ્રીન એટલે લીલો, GREEN ગ્રીન એટલે લીલો. એટલે કે તિરંગાની અંદર તમારે આપેલ રંગો પ્રમાણે રંગો પૂરવાના છે. તો બાળમિત્રો, આ રીતે આપેલ વસ્તુઓના ચિત્રોમાં એમાં સૂચવેલા રંગ પૂરવાના છે અને એ રંગોને ઓળખવાના છે. હવે આપણે જોઈશું કોયડો. તો પેજ નંબર 42 પર આવેલા કોયડામાં રંગોના નામ આપણે ભરવાના છે. તો અહીં આપણને શબ્દને આપેલા ક્રમ પ્રમાણે અંગ્રેજી સ્પેલિંગ લખી કોયડો પૂરો. તો અહીં શબ્દો, રંગનો પહેલો અક્ષર આપેલો છે અને ક્રમ આપેલો છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો એના ઉપરથી આપણે હવે પહેલો કોયડો, તો કે પીળો, પીળા રંગ માટે શું આપણે લખીશું? યલો. તો આ પહેલા નંબરના કોયડામાં YELOW આ પહેલો કોયડો આપણે ફરી દીધો છે. હવે બીજો કોયડો છે લીલો, તો લીલા રંગ માટે ગ્રીન, તો GREEN ગ્રીન એટલે લીલો. જુઓ, પહેલો કોયડો યલો એટલે કે પીળું, તો YELOW. બીજો કોયડો છે લીલો, તો GREEN ગ્રીન એટલે લીલો. હવે ત્રીજો કોયડો છે ભૂરો, ભૂરા રંગ માટે આપણે બ્લુ, BLUE બ્લુ. ત્રીજા કોયડા માટે ભૂરો રંગ, તો એના માટેનો સ્પેલિંગ છે BLUE. હવે ચોથો છે કથ્થઈ, તો ચોથા નંબરનો કોયડો BROWN બ્રાઉન એટલે કથ્થઈ. ચોથા નંબરનો કોયડો છે કથ્થઈ એટલે કે BROWN બ્રાઉન એટલે કથ્થઈ. પાંચમા નંબરનો કોયડો જોઈએ તો કાળો, કાળા માટે આપણે બ્લેક સ્પેલિંગ લેશું, BLACK. પાંચમા નંબરનો કોયડો છે કાળો,
કાળા રંગ માટે બ્લેક એટલે કે BLACK બ્લેક એટલે કાળું. હવે છઠ્ઠા નંબરનો જોઈએ તો છઠ્ઠા નંબરનો કોયડો નારંગી રંગ લેવાનો છે. નારંગી માટેનો સ્પેલિંગ જોઈએ તો ORANGE. છઠ્ઠા નંબરનો કોયડો નારંગી છે. નારંગી માટેનો સ્પેલિંગ ORANGE. ઓરેન્જ એટલે નારંગી અથવા કેસરી. હવે સાતમા નંબરનો છે ગુલાબી, તો સાત નંબરનો સ્પેલિંગ PINK. PINK પિંક એટલે ગુલાબી. આઠમા નંબરનો જોઈએ તો સફેદ, સફેદ માટે વ્હાઈટ, તો વ્હાઈટ માટેનો સ્પેલિંગ WHITE વ્હાઈટ. આઠ નંબરનો સ્પેલિંગ કોયડો જોઈએ તો WHITE વ્હાઈટ એટલે સફેદ. અને છેલ્લું નવ નંબરના કોયડામાં આપણે સ્પેલિંગ લખવાનું છે લાલ, લાલ માટે રેડ, તો આ નવ નંબરનો સ્પેલિંગ છે RED રેડ એટલે લાલ. નવ નંબરનો સ્પેલિંગ છે લાલ, લાલ માટે RED રેડ એટલે લાલ. તો બાળમિત્રો આ રીતે આપણે લેસન નંબર 10 અને તેનો ફન ટાઈમ એટલે કે સ્વાધ્યાય જોયું. મજા આવી ને? જય શ્રી કૃષ્ણ. નમસ્તે.